તો વાગી ચુક્યું છે બઝર અને આવી રહ્યા છે ચૂંટણીના સંદર્ભમાં મહત્વના ખબર છે રાજકોટ બેઠક પરથી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું કોકડું વધુ ને વધુ ગુંજવાતું જોવા મળી રહ્યું છે. નિરીક્ષક પૂંજાભાઈ વંશ ભીખુભાઈ વારોતરિયાએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. રાજકોટ શહેર જિલ્લાના કાર્યકરોનો પણ સેન્સ લેવામાં આવ્યો છે. નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટ હવે સુપ્રત કરવામાં આવશે. રાજકોટ બેઠક પર હજુ પણ પહેલી પસંદ પરેશ ધાણાની રાજકોટથી ચૂંટણી લડવા માટે તૈયાર નથી. જોકે સેન્સમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ, હિતેશ વોરા, લલિત કગથરાનું પણ નામ છે. રૂપાલા સામે પાટીદાર અથવા તો ઓબીસ ચહેરો ઉતારવા માટે કોંગ્રેસમાં ચાલી રહી છે મથામણ. તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમથી સંવાદદાતા કિશન કાંટેલિયા. કિશન, કોંગ્રેસ માટે કમઠાણ યથાવત. રાજકોટ બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા પૂર્ણ, નામ રેસમાં છે, પરંતુ મુખ્ય પસંદગી પરેશ ધાણાની સામે કે જેવો કરી રહ્યા છે ઇનકાર. બિલકુલ, કોંગ્રેસમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરતા ઉલટી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપમાં ક્યાંક હું લડું તો કોંગ્રેસમાં એનાથી વિરોધાભાસ છે કે તું લડ. રાજકોટની અંદર પરેશ ધાણાણીના નામ પર સર્વસહમતિ સધાઈ રહી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કીધું છે કે પરેશ ધાનાણી લડતા હોય તો મને કોઈ વાંધો નથી. તમામ લોકો ઈચ્છે છે કે પરેશ ધાનાણી જે રાજકોટ લોકસભાના ઉમેદવાર હોય, જો કે પરેશ ધાનાણી લડવા નથી માંગતા. સમગ્ર મુદ્દે વાત કરવા સહયોગી ધર્મેશ અમારી સાથે છે. પરેશ ધાનાણીની ના રાજકોટના લોકોની ઈચ્છા ધાનાણી લડે. આખરે ક્યાં કોકડું ગૂંચવાયું છે? હાલ ત્યાંના જે સેન્સ પ્રક્રિયામાં પૂંજાવંશ અને ભીખુભાઈ વારોતરિયા બંને દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, શું લાગી રહ્યું છે રાજકોટની અંદર? કિશન, સૌરાષ્ટ્રની સૌથી મહત્વની અને ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક માટે શક્તિસિંહ ગોહિલ જ્યારે રવિવારે આવ્યા ત્યારે કીધું કોકડું નથી ગૂંચવાયેલું, તેમ છતાં તેઓ નિરીક્ષકો તો મૂકી ગયા હતા પૂંજાભાઈ વંશ અને ભીખુભાઈ વારોતરિયાને. એમણે પહેલાં શહેરનો સેન્સ લીધો કે ભાઈ કોણ ઉમેદવાર, અને આજે જિલ્લાના જે કાર્યકરો અને અગ્રણીઓનો જે સમગ્ર મુદ્દે વાત કરવા કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે. ઇન્દ્રનીલભાઈ, ક્યાં પેચ ફસાયો છે રાજકોટમાં? કોઈ પેચ ફસાણો નથી. અમારી ઇલેક્શન કમિટી બેસશે એટલે એના નામ બધા ફાઈનલ બાકીના છે, બધા થઈ જશે. ઇન્દ્રનીલભાઈ, સૌ કહે છે કે પરેશ ધાનાણી લડે એવી આખાઈ રાજકોટના કોંગ્રેસની ઈચ્છા? બિલકુલ. કેમ, રાજકોટમાં ઉમેદવારો મળતા નથી એટલે કે પછી પરેશ ધાનાણી મજબૂત નેતા છે એટલા માટે? તમે જ બોલ્યા, મજબૂત નેતા છે ને, એટલે સ્વાભાવિક પ્રિફરેબલ વ્યક્તિત્વ તો ખરા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ સામે આવી રહ્યું છે. મેં મારી વાત પાર્ટીમાં રજૂ કરી આપી છે. હા, શું 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 વાત રજૂ કરી છે, કહી શકશો મને? નહી, જે કઈ વાત કરવાની હોય પાર્ટી પ્લેટફોર્મ ઉપર કરવાની હોય અને ત્યાં મેં મારી વાત રજૂ કરી આપી છે. તમારી શું ઈચ્છા ઇન્દ્રનીલભાઈ? પાર્ટી નો જે આદેશ હોય એ ફરજિયાત સ્વીકારવાનો હોય, એમાં કાર્યકર તરીકે ઈચ્છાઓ ન રાખવાની હોય. અચ્છા ઇન્દ્રનીલભાઈ, પરેશ ધાનાણી લડવાની ના પાડે એવી સ્થિતિમાં રાજકોટના ઉમેદવાર કોણ? ઘણા બધા નામો છે, એમાંથી પાર્ટી જેને કોઈને નક્કી કરશે એની ઉમેદવારી અમે કરાવશું. જી ઇન્દ્રનીલભાઈ, એક મહત્વની વાત નથી લાગતી કે આપણે અગાઉ પણ નામો માટે જે કોકડું ગૂંચવાયેલું હતું, ભલે શક્તિભાઈ ના પાડે છે રવિવારે કે કોકડું નથી, પણ બે દિવસ સેન્સ લેવાય, શું લાગે છે ઇન્દ્રનીલભાઈ, મોડું નથી થતું ઉમેદવાર પસંદગીમાં? મારા ચેનલમાં તમારી ચેનલ સિવાય ક્યાંય આ ચર્ચા નથી આવી કે કોકડું ગૂંચવાનું છે, એવું કોઈ કોકડું રાજકોટમાં છે જ નહીં. અને હવે બાકીની જે સીટો છે એના ઉપર હવે ડિસિઝન આવશે. અચ્છા ઇન્દ્રનીલભાઈ, સ્ટ્રેટેજી પ્રમાણે પાટીદાર કે ઓબીસી, ધારો કે પરેશ ધાનાણી નથી ના પાડી રહ્યા છે અને કદાચ નથી પણ સ્વીકારતા વાત, તો પાટીદાર કે ઓબીસી આમાંથી કઈ પસંદગી કોંગ્રેસ કરશે? એ કોંગ્રેસ અમારી નેતાગીરી જ કરે ને કે કઈ બેસ્ટ સ્ટ્રેટેજી, ધેર આર મોર બેટર સ્ટ્રેટેજી ધેન મી, એટલે હવે અમારી પાર્ટી ડિસાઈડ કરશે કે કોણ બેટર રહે, એ પ્રમાણે આગળ ચાલશું. એક અંતિમ પ્રશ્ન પણ એ પૂછું છું ઇન્દ્રનીલભાઈ કે જેમ પરેશ ધાનાણીનું નામ છે
એમ ભલે તમે ના પાડતા હો પણ તમારું નામ પણ સેન્સમાં કંઈક આવ્યું છે, આવા એક સુર પણ અમારી પાસે પહોંચ્યો છે, શું કહેશો? ના ના, મને ખ્યાલ નથી, પણ તમે કયો છો નામ પહોંચ્યું એ સ્વાભાવિક છે કે રાજકોટના કાર્યકરો હોય એ સ્વાભાવિક રીતે મારી યારે લાગણીથી સંકળાયેલા છે, એટલે કોઈ કોઈ નામ આપ્યું હોય એવું બની શકે. ઇન્દ્રનીલભાઈ, પાર્ટી આદેશ કરે તો લડવાની ઈચ્છા તો ખરી ને તમારી? મારી ઈચ્છા મેં વ્યક્ત કરી આપી છે જે કઈ છે, અને કોંગ્રેસના પાર્ટી જે કઈ આદેશ કરે એ સ્વીકારવાનો હોય. અને ઇન્દ્રનીલભાઈ, તમે કહેતા હતા કે તમારી ચેનલ અમે તો તમને યાદ કરીએ છીએ કે ભાઈ શું ચાલી રહ્યું છે એમ, એટલે તમારો તમારો આભાર માનવો જોઈએ કે 26મા રાજકોટ લોકસભાને અમે નથી ભૂલ્યા ઇન્દ્રનીલભાઈ, કે ન્યા પણ હજી ઉમેદવાર બાકી છે. બિલકુલ બિલકુલ, પણ તમારા જે રીતના નાના નાના કાર્યકરોને લઈ અને ત્યાં અમારી મીટિંગમાં તમારા ચેનલના પ્રતિનિધિઓ જે રીતના કરતા હતા, એટલે મને થોડું એવું લાગ્યું એવા ખરાબ ના લગાડતા. બીજું કઈ ભાઈ, નોંધ લઈએ છીએ, ચૂંટણી છે, નોંધ તો લેવી પડે ને આખા ગુજરાતની, અમારું કામ નોંધ લેવાનું. બિલકુલ 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 ભાઈ, અને જયારે તમારો ઉમેદવાર આવશે ત્યારે સૌથી પહેલા ચલાવીશું પણ અમે કે રાજકોટથી ઉમેદવાર આ છે. તમારે લોકોને લોકોને વાસ્તવિકતા રજૂ કરવાની તમારી ફરજ છે, અને તમે એ કરી હશે, પણ એમાં ક્યાંક ક્યાંક થોડી અવાસ્તવિક વાત હતી એટલે મેં કરી, પણ આવું તો બનતું હોય છે. પણ તમારો લોકો પ્રત્યેની તમારી નિષ્ઠા છે કે એને વાત પહોંચાડવી, એના માટે તમને અભિનંદન આપું છું. બિલકુલ ઇન્દ્રનીલભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર. પ્રતાપ દુધા તમારી સાથે જોડાયા છે, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. પ્રતાપભાઈ, ફરી રાજકોટની અંદર તમારા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના રહેવાસી પરેશ ધાનાણીનું નામ સવે એક સૂરે લીધું છે. એ વાત જે છે એ પ્રદેશ અને નેશનલ કોંગ્રેસ લેવલની છે. અમરેલી જિલ્લા કોંગ્રેસની કોઈ વાત હોય તો તમને જવાબ આપી શકું. રૂપાલાજીની સામે ભૂતકાળમાં પરેશભાઈ લડ્યા છે અને જીત્યા છે, સમાજની માંગ છે. માંગ હોવાને નાતે નિર્ણય પરેશભાઈને પ્રદેશ કોંગ્રેસ લેતી હોય એટલે એમાં હું કોઈ ટીકા ટિપ્પણી કરી ન શકું. પરેશભાઈ ઇલેક્શન ના જો લડ્યા હોય તો એક ઇલેક્શન સૌરાષ્ટ્રની અંદર અલગ પ્રકારની થઈ શકે એટલું મારું માનવું છે. અચ્છા પ્રતાપ દુધા, તમે ઈચ્છો છો પરેશ ધાનાણી લડવું જોઈએ રાજકોટ? પ્રતાપ દુધા એવું કહે છે કે પાર્ટી આદેશ આપે પ્રતાપ દુધાને બિહારમાં લડવું છે. જી જી, પ્રતાપ દુધાનો વ્યક્તિગત ઓપિનિયન એવો છે કે પાર્ટી આદેશ આપે સમય સ્થિતિ પ્રમાણે એમ કે પ્રતાપ તારે બિહાર લડવા જવું જોઈએ તો મારે પાર્ટીના હિત માટે કામ કરવું જોઈએ. હું એવું માનું પાર્ટી જે આદેશ આપે જે કાર્યક્રમને જે આપે કામ કરવું. પરેશભાઈ કેમ ના પાડે છે લડવાની? તમે તો બિહાર જવા. આજે આજે વ્યક્તિગત કોઈના પર્સનલ કોઈના વ્યક્તિગત મામલા હોય, વ્યક્તિગત કોઈને સમસ્યા હોય, કોઈને શારીરિક સમસ્યા હોય, કોઈને કુટુંબિક સમસ્યા હોય, હવે કઈ સમસ્યા છે પરેશભાઈને ખબર હોય શકે. હું એમાં કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. હું અત્યારે જેની થુમનને જીતાડવા માટે કામ કરી રહ્યો છું અને હું મારી પાર્ટી અહીંયા કેમ જિલ્લામાં જીતે એ મારા પ્રયત્ન છે. એટલે પરેશભાઈ સાથે તમારી કોઈ વાત થઈ છે કેમ ના પાડે છે? પરેશભાઈ ના અમે સાથે અત્યારે એક ટુકાઓની મીટિંગ લઈ રહ્યા છીએ. પ્રસાર અમારો સારો છે ને પરેશભાઈ મંચ ઉપર સાથે જ બેઠા છે. અચ્છા, ઉમેદવારના કારણે ના પાડે છે? ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ પણ અમરેલીથી છે, એટલા માટે ના પાડે છે પરેશભાઈ? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમરેલીમાં ડરી ગયા એટલે રાજકોટ લડવા ગયા છે. પરેશભાઈ લડાયક છે એટલે એટલા માટે ડરવાનો કે એવી કોઈ ઉમેદવારથી ડરતા હોય તો અમે ચેલેન્જ કરી રૂપાલા સાહેબ અમારી અમરેલીની બજારમાં લડી બતાવે, એની સામે અમારો પરેશભાઈ પ્રતાપ દુધા તો લડીને બતાવશે. બિલકુલ પ્રતાપ દુધા, તમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટ સેન્સ પ્રક્રિયામાં પરેશ ધાનાણી લડે તેવી ક્યાંક ઈચ્છા વ્યક્ત થઈ રહી છે. પરેશ ધાનાણી એક તરફ પોતે નથી લડવા માંગતા એવી ઈચ્છા હાઈકમાન્ડ સમક્ષ દર્શાવી ચૂક્યા છે. પ્રતાપ દુધાતનું કહેવું છે કે પક્ષ મને જે આદેશ આપે, મને બિહાર લડવાનું કહે તો પણ હું લડવા માટે તૈયાર છું. હાલ રાજકોટ કોંગ્રેસને લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઓવર ટુ યુ. જાણકારી આપવા માટે તો ગુજરાત કોંગ્રેસની આપણે વાત કરી રહ્યા છીએ. રાજકોટ બેઠક ઉપર કોકડું ગુંચવાયેલું છે. સૌ કોઈ ઈચ્છે છે કે ધાનાણી લડે પરંતુ ધાનાણી ના પાડી રહ્યા છે. તેવા સંજોગોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કયા ઉમેદવારનું નામ જાહેર થાય છે તેની ઉપર સૌ કોઈની નજર. વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે એટલે કે આવી રહ્યા છે ચૂંટણી લક્ષી મહત્વના ખબર. સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ ઉપર
ગુજરાતમાં કોંગ્રેસના બાકી 7 ઉમેદવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય કોંગ્રેસની વર્કિંગ કમિટીની આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે કે જેમાં બેઠકના ઉમેદવારના લિસ્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતમાં ભાજપે 26 બેઠકના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે હજુ 7 બેઠકના ઉમેદવાર જાહેર કરવાની બાકી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઉમેદવાર બાકી છે. અમદાવાદ પૂર્વ અને મહેસાણા સહિતના ઉમેદવાર પણ કોંગ્રેસ તરફથી જાહેર કરવાના બાકી છે. જૂનાગઢ બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ કોને ઉતારશે તેની અટકળો તેજ થઈ રહી છે. કોંગ્રેસ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને મેદાનમાં ઉતારી શકે છે. વિમલ ચુડાસમા કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઉના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનું નામ પણ ઉમેદવારની યાદીમાં છે. પુંજાભાઈ વંશ અગાઉ સંસદની ચૂંટણી લડી ચૂક્યા છે. જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાનું નામ પણ પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં. આહીર સમાજના સૌથી જૂના કોંગી અગ્રણી છે હીરાભાઈ જોટવા. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સમાવિષ્ટ આ બેઠક છે. ભાજપે 5 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ બાકી બેઠકો સાથે પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસની બાકી છે, ત્યારે જૂનાગઢમાં પુંજા વંશ, હીરાભાઈ જોટવા, વિમલ ચુડાસમાનું નામ ચર્ચાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર લોકસભામાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ પણ આગળ છે. તો સૌરાષ્ટ્રમાં 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની ઉપર સૌ કોઈની નજર. હરિભાઈ પટેલ, પાલ આંબલિયા અને રાજુભાઈ ભેડાના નામ ચર્ચામાં. તો આજ સમગ્ર મામલે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ધર્મેશ, શું લાગી રહ્યું છે? લોકસભા ચૂંટણીના 7 ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવા બાકી છે, તેની સાથોસાથ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પણ કોંગ્રેસ જાહેર કરશે. જાગૃતિ, ગુજરાતમાં લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. ભાજપે જે 5 વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે લોકસભાની 7 બેઠકના નામો પણ બાકી કરવાના જાહેર કરવાના બાકી છે. આજે સાંજ સુધી આવતીકાલે જાહેર થાય તેવી શક્યતા છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર 3 બેઠકોના પણ ઉમેદવાર બાકી છે. જૂનાગઢ લોકસભાની વાત કરીએ તો પુંજાભાઈ વંશ, હીરાભાઈ જોટવા અને વિમલ ચુડાસમાનું નામ છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ પણ છે. અને સૌરાષ્ટ્રની જો 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારમાં હરિભાઈ પટેલ, પાલભાઈ આંબલિયા, રાજુભાઈ ભેડાનું નામ છે. એ જ રીતે પોરબંદર અર્જુન મોઢવાડીની સામે જો જોઈએ તો નાથાભાઈ ઓડેદરા, રાજુભાઈ ભીમાભાઈ ઓડેદરા અને પરિમલ ખત્રાના નામો પણ ચર્ચામાં છે. જોકે હવે અટકળોનો અંત આવે એવી શક્યતા છે, કારણ કે ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના 7 લોકસભાના અને પેટા ચૂંટણીના ઉમેદવાર બાકી છે. જી ધર્મેશ, એક તરફ કોંગ્રેસને લોકસભાના ઉમેદવારમાં ફાંફા પડી રહ્યા છે, શું લાગી રહ્યું છે? વિધાનસભા માટે પણ ઉમેદવાર મળી જશે? ચોક્કસ, અત્યારે ગણતરી તો એ જ છે કે કારણ કે જે લડાયક ઉમેદવારો છે એની સામે તેને ઉમેદવાર ઉતારવા એ રણનીતિને લઈને અત્યારે આ વિલંબ થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો કેટલીક બેઠકો ઉપર સિનિયર નેતાઓ લડવાની ના પાડી રહ્યા છે કોંગ્રેસના, એને કારણે પણ આવું થઈ જાય. રાજકોટની જ વાત કરીએ તો પરેશ ધાનાણીનું નામ. આભાર ધર્મેશ.